શહેરમાં ગણેશજી વિસર્જન શરૂ થઈ ચુક્યું છે ડુમસ હજીરા ઉપરાંત પાલિકાએ બનાવેલા એકવીસ કૃત્રિમ તળાવોમાં સવારે છ વાગ્યાથી વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જે મોડી રાત સુધી બેસાણ રૂટ પર યાત્રા નીકળી ચૂકી છે સુરત શહેરમાં એકવીસ કૃત્રિમ તળાવ અને ત્રણ કુદરતી ઓવારા પર એસી થી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરશે સૈયદપુરાની ઘટના બાદ પોલીસ હાઈ એલર્ટ પર છે

સુરક્ષિત ટ્રાફિક નિયમન સરળતાથી થાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે સુચારુ ટ્રાફિક નિયમન કરવું ટ્રાફિકની દ્રષ્ટિએ ખૂબ જ જરૂરી છે જેથી સુરત પોલીસે સત્તરમી સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જન દરમિયાન સવારના સાત કલાકથી ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલાક માર્ગો વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત રહેશે તેમજ પ્રતિબંધ કરેલા માર્ગોનો વાહન વ્યવહાર વૈકલ્પિક માર્ગોથી પસાર થશે સુરક્ષાને ધ્યાનમાં રાખી સંવેદનશીલ વિસ્તારોમાં એન્ટી ડ્રાયટ વ્હીકલ વરૂણ વાહન વજ્ર વાહન સહિત એસઆરપીની અગિયાર કંપની અને આરપીએફની બે કંપની સુરતમાં તૈનાત છે ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરત શહેરના ત્રણસો પચાસ આવા લોકો પર નજર રાખી રહ્યા છે કે જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કેટલા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે બાર ફૂટ કે તેનાથી મોટી પ્રતિમાનું વિસર્જન કરવા હજીરાના બોટ પોઈન્ટ ઓવારા પર રાધે ગ્રુપ દર વર્ષે વિસર્જન કાર્ય કરે છે ગ્રુપના સંચાલકો દ્વારા જણાવાયું છે કે ગત વર્ષે સાત ક્રેન ગોઠવી હતી જે આ વર્ષે વધારીને બાર કરાઈ છે આ ઉપરાંત બાર ફોર્કલિફ્ટ અને નવ સ્પેશિયલ ગેસ કટર પણ છે જ્યારે છસ્સો સ્વયંસેવકોની ટીમ તૈયાર કરી છે જે સ્વિફ્ટ પ્રમાણે કામ કરશે આ વર્ષે સત્તરથી પચીસ ફૂટ સુધીની મૂર્તિઓ છે જેથી આવી મહાકાય મૂર્તિના વિસર્જન માટેની વિશેષ વ્યવસ્થા ઉભી કરી છે શ્રીજી વિસર્જનના દિવસે શહેરમાં ગણેશ વિસર્જન હોવાને કારણે પોલીસે શહેરના અનેક રસ્તાઓ તરફ જવા માટે વૈકલ્પિક રસ્તા જાહેર કરવામાં આવ્યા હતા દેશમાં ગણેશ ચતુર્થી પછી ગણેશ ની દસ દિવસની સ્થાપના કરવામાં આવી અને આજે આનંદ ચૌદશ ના દિવસે ગણેશજીની જે વિસર્જનની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી છે આખા દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે અને તે પછી ગુજરાતના ગુજરાતના સુરતમાં મોટી સંખ્યામાં પોલીસ બળ સાથે આ વ્યવસ્થા કરવામાં આવી અને સુરતમાં ત્રણ દરિયા કિનારે તમે જોઈ શકશો ડુમ્મસ છે સાવેલી છે મગદલ્લા છે એવા દરિયા કિનારે મોટી મૂર્તિઓ છે ગણપતિની છે ત્યાં વિસર્જન કરવા માટે યુનિટ રાખવામાં આવ્યું છે ત્યારે નાની મૂર્તિઓ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એકવીસથી વધુ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા ને નાની મોટી મૂર્તિઓ ત્યાં ડૂબાવવામાં આવશે અહીંયા મોટી બંદોબસ્ત સાથે પોલીસનો કાફલો અને એસએમસીના લોકોને સ્થાનિક જે અહીંયા આગેવાનો છે સમાજસેવક છે સ્વયંસેવક છે તે લોકો જોડાયા છે અને આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સવારે વહેલી સવારથી અહીં મૂર્તિ લોકો વિસર્જન કરવા માટે પહોંચી રહ્યા છે અને હજુ પણ એ પ્રક્રિયા શરૂ થઈ છે મોટી સંખ્યામાં લોકો અહીં એકત્રિત થઈ જશે આ પ્રક્રિયા આખી સાંજ સુધી ચાલશે તમે જોઈ શકો છો લોકો પોતપોતાની આસ્થા

ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બપ્પાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા છે સુરત શહેરમાં વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સવારથી જ નાની નાની પ્રતિમાઓનું વિસર્જન અલગ અલગ શહેરના કૃત્રિમ તળાવમાં શરૂ કરી દેવાયું છે ગણેશ આયોજકો દ્વારા દસ દિવસ પૂજા અર્ચના કર્યા બાદ હવે વિસર્જનની વેળાએ બપ્પાને વિદાય આપી રહ્યા છે સવારથી મોડી રાત સુધી વિસર્જન પ્રક્રિયા ચાલુ રહેશે ભક્તિભાવપૂર્વક વિસર્જન માટે ગણેશ ભક્તો કૃત્રિમ તળાવ પર પહોંચવાના શરૂ થઈ ગયા છે ગણપતિ બાપા મોર્યાના નાદ સંભળાઈ રહ્યા છે સુરત ડુમસમાં ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે અહીં ફાયરના જવાનોની ટીમ તૈનાત કરાઈ છે ફાયરના જવાનો બોટમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે દર વર્ષે પાણીમાં તણાઈ જવાથી લોકોના મોત નીપજતા હોય છે ત્યારે સુરક્ષાના ભાગરૂપે ફાયરના જવાનો દરિયામાં પેટ્રોલિંગ કરી રહ્યા છે આ ઉપરાંત વિસર્જન સ્થળ પર મૂર્તિ પધરાવવાની થાય ત્યારે સ્થળ પર પહોંચ્યા બાદ ફાયર સ્ટાફને મૂર્તિ સોંપી દેવાની રહેશે આ તમામ વ્યવસ્થામાં સહકાર આપવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે તેમજ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા સ્થળો સિવાયના અન્ય કોઈ સ્થળે ગણેશ વિસર્જન નહીં કરવા મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને અપીલ કરી છે વિસર્જન દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે તમામ સ્થળે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો છે મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગણેશ વિસર્જનમાં ભાગ લીધો હતો શહેરની પરંપરા પ્રમાણે મેયરના હસ્તે ગણેશ વિસર્જન થતું હોય છે જે પરંપરાને આજે પણ જાળવી રાખવામાં આવી છે હજીરા ખાતે સોળ મહાકાય ક્રેન અને બે ક્રેન સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે વિશાળ ગણપતિ મૂર્તિઓનું દરિયામાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે આજે સમગ્ર ગુજરાતમાં સુરત મહાનગરમાં સૌથી મોટા પ્રમાણમાં સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આમ તો સમગ્ર દેશમાં મુંબઈ શહેર પછી સુરત શહેર નો સાર્વજનિક ગણેશ ઉત્સવ બીજા આનંદ નો દિવસ દિવસ છે સાથે સાથે વિશ્વ અને હિન્દુસ્તાન ના પ્રધાનમંત્રી આનંદીસિંહ નરેન્દ્રભાઈ જન્મદિવસ પર છે આજે આનંદ ચૌદશ ના દિવસે પરંપરાગત રીતે ગણેશ વિસર્જન પ્રોસેસન સુરત શહેરમાં નીકળી રહ્યું છે હિન્દુ મિલન મંદિર દર વર્ષે જેમ નવ વાગે હિન્દુ મિલન મંદિર નીકળે છે અને એ રીતે નીકળીને અત્યારે લગભગ સાડા વાગે આગળ પાન પર આવી ગયા છે અને

હિન્દુ મિલન મંદિરના ગણેશજીની વિસર્જન યાત્રામાં હિન્દુ સંતો મહંતો જોડાયા હતા મહારાજ અમરીશાનંદજી મહારાજની આગેવાનીમાં હિન્દુ મિલન મંદિરના ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી હતી ભાગળ ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ રાણા પૂર્ણેશભાઈ મોદી તથા અન્ય મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું જોગબજાર ખાતે મુસ્લિમ આગેવાનો દ્વારા ગણેશ વિસર્જન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું મુસ્લિમ આગેવાન કદીરભાઈ પિરઝાદા દ્વારા હિન્દુ મિલન મંદિરના શ્રી ગણેશનું સ્વાગત કરવામાં આવ્યું હતું મુસ્લિમ આગેવાનોએ હિન્દુ સંતોને ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું સુરત પોલીસ કમિશનર તથા મેયર પણ ચોકબજાર ખાતે ઉપસ્થિત રહ્યા હતા ચોકબજાર ખાતેથી ગણેશજીની નાની મોટી પ્રતિમાઓ પસાર થઈ રહી છે કોમી એકતા સાથે ગણેશ વિસર્જન યાત્રા ચાલી રહી છે કોમી એકતા માટે જાણીતું સુરત શહેર ફરી કોમી એકતાના રંગમાં રંગાયું છે ચોકબજાર ખાતે મુસ્લિમ ભાઈઓ દ્વારા ગણેશ વિસર્જન યાત્રા માટે પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવી છે છેલ્લા આઠ વર્ષોથી ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ દ્વારા ગણેશ વિસર્જન માટે પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવી છે ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે તમામ ત્રણ રસ્તાઓથી જો મૈતરપુરા સલામતપુરા આપણા કોલવાડ લાલ ગેટ બાજુથી ગણપતિજી આવીને રાજમાર્ગ ઉપર સરસ રીતે પસાર થઈ રહ્યા છે અને સમગ્ર એના માટે પોલીસ તરફથી ઘણા દિવસો તૈયારી કરવામાં આવી હતી અને આયોજકો બી સમયસર લઈને નીકળ્યા છે ગણપતિ એના માટેનો આભાર માનું છું સમગ્ર રૂટ પે એક એક ચીજના અમે લોકો રેકોર્ડિંગ કરી રહ્યા છીએ જો આપ જોઈ શકો છો કેટલા ચાર ચાર જો અહીંયા જો ત્રણ કેમેરાઓ જોઈ શકો છો ત્રણ કેમેરાઓથી

સરસ રોડ નીકળી ગયા ગયા અમુક આજે અહિયા ચોક ખાતે મુસ્લિમ ભાઈઓ કદીરભાઈ અસદભાઈ કલ્યાણી અમારા સ્ટેન્ડિંગ ચેરમેન રાજનભાઈ પૂર્વ ચેરમેન પરેશભાઈ તમામ અમે દર વર્ષની પરંપરા ના ભાગરૂપે સુંદર સુરત ની સુંદરતા જે છે કે બંને સમાજ એક સાથે હળી મળીને રહે છે અને શાંતિ નો સંદેશો આપે છે બેન અમે અને હિન્દુ મિલન આ ગણપતિનું આમાં એમની સાથે અહિયાં એમની આગેવાની માં એમનું સ્વાગત કરીએ છીએ આજે પણ એક માહોલ છે આજે અમે જુઓ ગઈકાલે જુઓ સૈયદપુરા કાદેશ ની નાળ શહેરમાં આજે અહીંયા અમે એમનું સ્વાગત કરીએ છીએ અમારો ભાઈચારો છે મહારાજ સાહેબ કહે છે કે ટાંગ મારવાથી પાણી છૂટું થતું નથી હું કઉ છું કે મજબ નહીં શીખાતા આપસ મેં બેર રખના હિન્દી એમ વટા હિન્દુસ્તાન અમારા સુરત શહેરની કોમી એકતા બની રહેશે અને આજે ચોર્યાસી હજાર ગણેશ નું જે વિસર્જન થઈ રહ્યું છે અમે શુભેચ્છા પાઠવીએ છીએ ગણેશનું વિસર્જન ખૂબ સારી રીતે સુરતમાં મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોને મુસ્લિમ સમાજના લોકોએ આવકાર્યા હતા સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોને મળ્યા હતા કુલહારથી સ્વાગત કરી જણાવ્યું કે સુરતમાં વ્યવસ્થિત વિસર્જન પ્રક્રિયા ચાલી રહી છે સુરક્ષા વ્યવસ્થા માટે તમામ તૈયારીઓ છે સુરતના ચોકબજાર વિસ્તારમાં કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કબૂતર ઉડાડી શાંતિનો સંદેશ આપ્યો હતો દેશ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ એ યક્ષ પ્રશ્ન બની ગયો છે જેમાં માનવસર્જિત જળ પ્રદૂષણ દિવસે દિવસે માથાનો દુખાવો બની રહ્યું છે ત્યારે ગણેશ ચતુર્થી દરમિયાન નીકળતો પૂજા પાનો સામાન ભેગું કરી ઓર્ગેનિક ખાતર બનાવવાનું તેમજ પ્રદૂષણને રોકવાનું નવસારી શહેરના યુવાનોએ પૂર્ણ સ્થાન પ્રોજેક્ટ હાથ ધર્યો છે જેમાં પ્લાસ્ટિક અને લીલો કચરો ભેગો કરવાની શરૂઆત કરી છે જળ પ્રદૂષણને રોકવા કેન્દ્ર અને રાજ્ય સરકારે વિવિધ પ્રયાસો કર્યા છે જેમાં મહત્વની નદીઓમાં પ્રદૂષણ ન થાય એના માટે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યા છે દરેક વ્યક્તિને શુદ્ધ પાણી મળી રહે તેના માટે વિવિધ પ્રયાસો પણ થઈ રહ્યા છે ત્યારે પૂજાપાના સામાનને નદીઓમાં ન ફેંકતા ઓર્ગેનિક ખાતર બનાવવાની દિશામાં પ્રયત્નો ભાગ કરવામાં આવ્યા છે મહત્વની ગણાતી નદીઓનું પાણી લોકો પીવા માટે ઉપયોગમાં લેતા હોય છે પરંતુ નદીઓમાં ફેંકવામાં આવતા કચરા અને પૂજાપાના કારણે નદીઓ પ્રદૂષિત થવાની સાથે જળચળ પ્રાણીઓને પણ નુકસાન મોટું નુકસાન થતું હોય છે સાથે પ્લાસ્ટિક જેવા કચરાના કારણે ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે ત્યારે નવસારી શહેરમાં બે હજારથી વધુ ગણપતિ સ્થાપન કરવામાં આવી છે દસ દિવસ દરમિયાન નીકળેલો કચરો રોટ્રેક્ટ નવસારીના યુવાનો દ્વારા કચરો ભેગો કરી ઓર્ગેનિક ખાતર બનાવવા માટેનો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે અંદાજીત ચાલીસ ટન જેટલો કચરો ભેગો થવાની સંભાવના છે આજે દાહન ચૌદશના શુભ અવસરે છેલ્લા દસ દિવસથી જે આપણે ઘણી પ્રક્રિયાઓ લાવ્યા હતા અને પૂજા અર્ચના કરી રહ્યા હતા એનું જે વિસર્જન કરવાનું છે તો અહીંયા વિરાવળ પૂના નદી જે છે અહીંયા પોલીસ તંત્ર અને નગરપાલિકા તથા ગ્રેશ મંડળનું જે સંગઠન છે અને એમાં સ્વયંસેવકો તથા રોટરી ક્લબ અને રોબિન હૂડની ગ્રીન આર્મી આ બધાના સાથ સહયોગથી અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે તમામ મૂર્તિઓ જે આવે છે તેનો પૂજાપો આપણે રોટરી ક્લબ અને ગ્રીન આર્મીને આપી દઈએ છે પૂજાપા માટે પૂજાપાને અલગ અલગ સેગ્રીગેશન થઈને તેને રિસાયકલ કરવામાં આવશે કે તો ફરીવાર આકારવામાં આવશે આ મૂર્તિઓ જે છે મૂર્તિઓ તમામ મૂર્તિએ નવસારી જિલ્લા માંથી અંબિકા કાવેરી ખરેલા અને મીંઢોણા જેવી મહત્વની નદીઓ પસાર થાય છે પરંતુ પ્રદુષણ ને રોકવા માટે પ્રયાસો થયા નથી જેને લઈને નદીઓની પ્રદૂષણ નવસારી જિલ્લા માટે માથાનો દુખાવો બન્યો છે ગણેશ ચતુર્થી દરમિયાન કચરો નદીઓમાં ન ફેંકાય તેના માટે વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે અને યુવાનોએ જે પ્રયાસો હાથ ધર્યા એ આવકાર્ય છે પરંતુ લોક ભાગીદારી અને લોક જાગૃતિ સમયની માંગ બની ગઈ છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાગળ વિસ્તારમાં પહોંચ્યા હતા ગણેશ વિસર્જનને લઈ ભાગળ વિસ્તારની મુલાકાત લીધી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગણપતિ બાપા મોર્યાના નાદમાં સુરથી સુરપુર આવ્યો આજે અનંત ચતુર્દશી છે વહેલી સવારથી જ સુરત શહેરમાં બપ્પાની પ્રતિમાઓનું વિસર્જન શરૂ થઈ ગયું હતું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પૂર્ણ થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ દ્વારા આગોતરી તૈયારીના ભાગરૂપે તમામ જગ્યાઓ પર પૂરતો બંદોબસ્ત અને તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારે સુરતના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતના હાર્દ સમા પર મુલાકાત લીધી હતી મોટી મોટી તમામ મૂર્તિઓ રસ્તા પરથી પસાર થાય છે જેથી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાગડ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ગણપતિ પપ્પા મોર્યાના નાદમાં સુરથી સુર પુરાવ્યો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ધારાસભ્ય અરવિંદ રાણા અને મેયર દક્ષિષ મેવાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા થઈ રહી છે મોટી માત્રામાં મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે અને હજુ પણ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થાય છે સુરતીઓએ કોમી એકતાનું વાતાવરણ પૂરું પાડ્યું છે સુરત શહેરના યુવાનો વડીલો મહિલાઓ બાળકો બધા સાથે મળીને ગણપતિ બાપાની વિસર્જન યાત્રા વિસર્જનનું કાર્ય સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કરી લેવામાં આવ્યું છે અને બધી જ જગ્યાઓ પર વિસર્જનની યાત્રાઓ ખૂબ જ મોટા પાયે ઉત્સાહપૂર્વક ચાલી રહી છે સમયસર તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી વિદેશના પ્રવાસે જઈ રહ્યા છે અને તમારું નામ ચર્ચામાં આવી રહ્યું છે કે તમે હવે મુખ્યમંત્રીના પદ પર બિરાજમાન થશો ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી કોઈ વિદેશ પ્રવાસ પર જવાના નથી આ માત્ર એક અપવાદ છે જેને ફેલાવવામાં આવી છે જેણે આ અફવા ફેલાવી છે તેમને નોટિસ મોકલવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સીધો આક્ષેપ વિપક્ષ પર કર્યો હતો અને કહ્યું હતું કે આવી અફવાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ વિપક્ષ જ કરી શકે છે આ મામલે ગંભીરતાપૂર્વક પગલાં લેવામાં આવશે બે જવાબદારી પૂર્વક અફવા ફેલાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તાપી જિલ્લામાં આજે અનંત ચૌદસ નિમિત્તે ગણેશજીની પ્રતિમાઓનું પરંપરાગત મુજબ વિસર્જન યાત્રા યોજાઈ રહી છે વિસર્જન યાત્રા દરમિયાન જિલ્લામાં સાતસો પચાસથી વધુ પોલીસ જવાનો ખડેપગે સેવા ભજવી રહ્યા છે વ્યારા નગરમાં એકસો પચ્યીસથી પણ વધુ ગણેશ મંડળની વિસર્જન યાત્રા શરૂ થઈ ચૂકી છે જેમાં વ્યારા નગર સહિત તાલુકામાંથી આવનારા ગણેશજીની પ્રતિમાઓ નગરના મીંઢોણા નદી સહિત મદાવ અને તિચાકી ગામે આવેલા નદીઓમાં પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે વ્યારસજન તાપી જિલ્લામાં વ્યારનગર અને ગ્રામ્ય વિસ્તારમાં ગણેશ વિસર્જનને લઈને જિલ્લા પોલીસે યાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે વ્યારનગર અને તાલુકામાં બસ્સોથી વધુ ગણેશ વિસર્જનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગણેશ વિસર્જનને લીધે વ્યારનગર અને ગ્રામ્ય વિસ્તારમાં ગણેશ વિસર્જનની તૈયારીઓમાં ગણેશ ભક્તો જોતરાઈ ગયા હતા વિસર્જનના ટાણે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને ગણેશ વિસર્જનનો પર્વ ઉજવાય તે માટે પોલીસે બંદોબસ્ત ખડકી દેવાયો હતો ગણેશ વિસર્જન માટે વ્યારા ખાતે એક ડીવીએસપી એક પોલીસ ઇન્સ્પેક્ટર ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ હોમગાર્ડ ગ્રામ રક્ષક દળ તેમજ એસઆરપી જવાનો સહિત કુલ સોથી વધુ પોલીસ જવાનોનો યુસ્ત બંદોબસ્ત વિસર્જનના દિવસ માટે તૈનાત કરી દેવાયા છે દસ દિવસ ગણપતિ બપ્પાની સ્થાપના થયા બાદ આજે વિસર્જનનો દિવસ છે અને ખૂબ ભક્તિભાવ સાથે પ્રાર્થના કરી છે અને આજે વિસર્જનના દિવસે ત્રણ કલાકે શોભાયાત્રા નીકળશે સોથી સવા સો મૂર્તિના આસપાસ આજે ગામમાં શોભાયાત્રા નીકળશે પીછેક્યા ડોલારા મદાવ અને મિંડોળા નદીની અંદર વિસર્જિત કરવામાં આવશે મૂર્તિઓ અને વિશ્વ કલ્યાણની શાંતિ માટે ગણપતિ આપવાને પ્રાર્થના કરીએ છીએ કે બધાને સુખ બીજી તરફ વ્યારા નગરપાલિકા એ વિસર્જન વ્યારા ખાતેની પાંચ ફૂટની પ્રતિમાઓ વ્યારાના કૃત્રિમ તળાવ ખાતે જયારે અન્ય માટીની મૂર્તિઓ ડોલરા ખાતે નદીમાં વિસર્જન કરશે વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત લાઇટ તરવૈયા અને ક્રેન સહિત વિવિધ સગવડ સાથે સજ્જ થઈ ગયું છે તાપી જિલ્લા ખાતે કુલ તાપી ગણેશ વિસર્જન પોલીસ બંદોબસ્ત એક એસપી ત્રણ ડીવાયએસપી બાર પીઆઈ વીસ પીએસઆઈ ત્રણસો પચાસ પોલીસ સ્ટાફ ચારસો હોમગાર્ડ જીઆરડી ફરજ બજાવી રહ્યા છે જિલ્લા કક્ષાનો સ્વચ્છતાહી સેવા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો ઓલપાડથી વન પર્યાવરણ મંત્રીએ જિલ્લા કક્ષાનો સ્વચ્છતાહી સેવા અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોલ સહિતના અધિકારીઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા ઓલપાડ ટાઉનમાં સાફ સફાઈ કરવામાં આવી હતી વાત કરીએ સ્વચ્છતા અભિયાનની તો આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અને આજના શુભ દિવસથી જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હિ સેવા અભિયાનનો શુભારંભ કરાયો હતો જેમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના પ્રમુખ ઓલપાડ તાલુકાના પ્રમુખ સહિતના ભાજપ હોદ્દેદારો અને અધિકારીઓએ હાજરી આપી હતી ઓલપાડ ગ્રામ પંચાયત કચેરીથી સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અભિયાનની શરૂઆત કરાઈ હતી સ્વચ્છતા આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે જન્મદિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજથી દસ વર્ષ પહેલા સફાઈ અભિયાનની શરૂઆત કરી પરંતુ આ સફાઈ સફાઈ અભિયાન નહીં પણ ભારતની જનતાને એક જન આંદોલન બનાવી દીધું છે આજે આપણે જોઈએ છે કે ઓલપાની અંદર આ સફાઈનું જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે રીતે આપણે પ્રતિક્ષમાં લઈને આપણે એક વર્ષમાં સો કલાક નું દાન આપીશું એટલે કે એક વીસ અંદર બે કલાક સફાઈ માટે આપણે દરેક લોકો ફાવીશું તો માનું છું કે દરેક ગામ દરેક તાલુકો દરેક શહેર આ સફાઈની અંદર આગળ આવીને આ સફાઈ કરશે સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસમી ઓક્ટોમ્બર સુધી આ અભિયાન ચાલવાનું છે ત્યારે તમામ લોકો આમાં જોડાય અને સ્વચ્છતાની અંદર બધા જ આગળ આવે ખાસ કરીને જે આજે ઓલપાડ સાય નકીન અંદર વેપારી લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે ત્રણ જગ્યાએ મશીન અમે શરૂઆત કરી છે જયારે સમગ્ર દેશમાં જે શરૂઆત થઈ છે ત્યારે આજે મારા ઉલફાડ ગામમાં પણ આજે સ્વચ્છાઈ સેવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ સાહેબની ઉપસ્થિતિ રહી જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેડમ જિલ્લા વિકાસ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના શ્રી અને ગામના અનેક લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે અને આજે દરેક ગામવાસીઓ એક સંકલ્પ કર્યો છે કે ગામમાં ઠેર ઠેર જે કચરો જોવા મળતો છે તે હવે હવે પછી જોવા ન મળશે અને પ્લાસ્ટિકની જે વધુ વધુ ઉપયોગ થતો જાય છે ગામમાં તેને આજે આગામી સમયમાં વેસ્ટ પ્લાસ્ટિક છે તેને ઉપયોગ ઓછો કરવા માટે બધા સંકલ્પ બંધ બન્યા છે આ અભિયાન સત્તર સપ્ટેમ્બર થી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે દોઢ માસ સુધી ભાગીદારી સાથે ઉજવણી કરવામાં આવશે જો કે સ્વચ્છતા હિ સેવાનો શુભારંભ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે કરાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નગરજનો ભાજપના હોદ્દેદારો અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ જોડાયા હતા સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં આસ્થાપૂર્વક દુદાળા દેવ વિઘ્નહારતા ગણેશજીને ઉમંગભેર ભક્તિમય વાતાવરણમાં વિસર્જન યાત્રા કાઢી ખાડી તળાવો કે કોતળમાં તેમજ કાંઠા વિસ્તારના દરિયા કિનારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી ઓલપાડ ટાઉનમાં લાલવા તળાવમાં શ્રીજીનું વિસર્જન કરાઈ રહ્યું છે જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં દસ દિવસથી ગણેશ મહોત્સવને લઈ સમગ્ર વાતાવરણમાં ભક્તિમય બન્યું હતું દસ દિવસ સુધી વિઘ્નહર્તાની ઉપાસના કર્યા બાદ મંગળવારના રોજ તાલુકા સહિત વિવિધ ગામોમાં શોભાયાત્રાના રૂટ પર ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા વિદાય લઈ રહેલા શ્રીજીના દર્શન માટે લોકો માર્ગ પર એકત્રિત થયા હતા અને પૂજા અર્ચના કરી આવતા વર્ષે પુનઃ પધારવા સાથે ભક્તોએ શ્રીજીને વિદાય આપી રહ્યા છે ત્યારે ઓલપાડ લાલવા તળાવ સહિત વિવિધ ગામના તળાવમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે

ઓવાળા મારવામાં આવ્યા છે એ ઓવાળા ઉપર ગણેશજી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે કેટલાક જે સ્થાનિક આગેવાનો છે અહીં ગામના જે સરપંચ જે સરપંચ પાસેથી માહિતી લેશું કઈ રીતની તૈયારી છે લાલવાટા ઉપર આજે ગણેશજીની વિદાયનો વિદાય આજે કાર્યક્રમ ગણેશ વિસર્જન ની તહેવાર હોય અને આજે ઉલપાડ ગામ પણ ઐતિહાસિક લાલવાટા ની અંદર ઠેર ઠેર ના ઉપર ગણપતિ વિસર્જનની ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આજે ઉલપાડ ગામની ની ઓછા માં ઓછી બસો થી વધુ પ્રતિમા વિસર્જન કરવામાં આવશે એની સાથે સાથે ગામમાં હર્ષોલ્લા હર્ષોલ્લાસ ની સાથે શાંતિપૂર્ણ રીતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થાય એ માટે સંપૂર્ણ ઓરપાડ ગુણ ગ્રામ પંચાયત સાથે પોલીસ તંત્રની સાથે ગામ ઉત્સવ સમિતિ સાથે સમગ્ર આગેવાનો સંપૂર્ણ સજ્જ છે આપ જોઈ રહ્યા છો ત્યારે આ ગામમાં હર્ષોલ્લા હર્ષોલ્લાસ વાતાવરણ સાથે ગણપતિ ની વિસર્જન પ્રક્રિયા આટર માં હર્ષોદાસ સાથે ગણેશજી જે પ્રતિમા છે એનું વિસર્જન કરવામાં આવ્યું માં જે ઐતિહાસિક લાલવા તળાવ છે એ લાલવા તળાવ ની અંદર મોટી સંખ્યામાં મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે લોકો સાથે આ કરી રહ્યા છે ત્યારે હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં અંદર અમદાવાદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત મહાનગરપાલિકાના એકસો બાવીસ કરોડના નવનિર્મિત એક હજાર બસ્સો ચોર્યાસી પીએમ આવાસોનું ઈ લોકાર્પણ કરાયું હતું વિસુભરતાણા ખાતે મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં સૌએ લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ ખાતેથી આઠ હજાર કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા એકસો બાવીસ કરોડના ખર્ચે નવનિર્મિત એક હજાર બસો ચોર્યાસી આવાસોનું એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરતના વેસુ ભરથાણા ખાતે મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં સૌએ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું સુરત વેસ્ટ ઝોનમાં ટીપી સ્કીમ નંબર દસ અડાજણ પ્લોટ નંબર સત્તરમાં સુડતાલીસ પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે ચારસો આઠ આવાસો સાઉથ ઇસ્ટ ઝોન પી ટીપી સ્કીમ નંબર બાસઠ ડિંડોલી ભેદવાડ ભીસ્તાન પ્લોટ નંબર એકસો તોંતેરમાં ઓગણત્રીસ પોઈન્ટ બાવન કરોડના ત્રણસો છત્રીસ આવાસો અને સાઉથ વેસ્ટ ઝોનમાં ટીપી સ્કીમ નંબર તેર વેસુ ભરતાણા પ્લોટ નંબર એકસો પાસઠ એકસો છાસઠમાં પિસ્તાળીસ પોઈન્ટ નવ કરોડના ચારસો પચાસ આવાસો મળી એકસો બાવીસ પોઈન્ટ અઠ્ઠાણું કરોડના એક હજાર બસો ચોર્યાસી આવાસોનું ઈ લોકાર્પણ કરાયું હતું આવાસોમાં બાહ્ય સુવિધાઓમાં વોટર સપ્લાય ડ્રેનેજ ગેસ લાઇન નેટવર્ક ફાયર ફાઇટિંગ સિસ્ટમ આરસીસી રસ્તાઓ જનરેટર સેટ પેસેન્જર લિફ્ટ ફાયર લિફ્ટ ગજેબો સાથે ગાર્ડન એલઈડી સ્ટ્રીટ લાઇટ વોટર રિચાર્જિંગ વેલ ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ પાણીની ટાંકી પંપ સહિતની સુવિધાઓ આવાસોમાં આપવામાં આવી છે આ પ્રસંગે મેયર દક્ષેશ માવણી શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉલજી શ્રમ કમિટીના ચેરમેન વિજય ચોમાલ અને કોર્પોરેટર સહિત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરત મહત્વના સમાચાર સમાચાર નવા માટે